नमस्कार, हूँ छू जप्तव्य याज्ञिक। सूरत क्राइम ब्रांच ने मोटी सफलता मिली है। मुंबईना कुख्यात गैंगस्टर की सूरत क्राइम ब्रांच द्वारा धरपकड़ करवामां आवी छे। जेम्स उर्फे सैम जेफरी अल्मेडा की मुंबई थी सूरत क्राइम ब्रांचे धरपकड़ करी है। महत्वनुं छे के आरोपी अगाउ लूट, पोलिस फायरिंग, धाड़ बंगाल में गैंग साथ इन्कमटेक्स ऑफिसर बनी एक घर में घुसी ने 35 लाख की लूंट पर चलावी थी। सूरतना सचिन विस्तार में पण एक घर में रात्रि दरमियान घुसी ने लाखों रुपयानी चोरी करवानो आरोपी छे आ कुख्यात गैंगस्टर। मुंबई पोलीसे तेनी अगाउ पण मकोका जीवी कलम हेठळ कार्यवाही करी छे, त्यारे हवे सूरत क्राइम ब्रांचे आरोपी ने पकड़वामां सफल थई छे। सूरत शहरनी अंदर जे अनडिटेक घरफोड़ना बनाव बनेल हता, एमने डिटेक करवा माटे मेरबर पोलीस कमिश्नर साहेब तथा एडिशनल पोलीस कमिश्नर श्री सरल सिंगल साहेब द्वारा क्राइम ब्रांचने खास टास्क आपवामां आवेल हतो। आमने लईने पीआई श्री जयंत झाला साहेब एना सुपरविजन हेठळ सचिन पुलिस स्टेशन विस्तार की अंदर तारीख 4/5/2023 रोज एक दिवस की घरफोड़ थाई छे। एना वर्कआउट माटे पीएसआई डीएम राठौड़ ने एमनी टीम ने लगावामां आवे छे। पीएसआई डीएम राठौड़ ने एमनी टीम जयरे वर्कआउट कर रही हुई छे त्यारे एमने एक लाइन मळे छे कि आ जे घरफोड़ छे एनी अंदर एक अल्ट्रो कार एनो यूज़ थयेलो हुई छे। जे अल्ट्रो कारना नंबर GJ06KD0884 आ नंबर वपराश थे एनु टेक्निकल इंटेलिजेंस तेमज ह्यूमन सोर्सिस तपास करवामां आवता आ कारनी अंदर खरेखर एक बीजी नंबर प्लेट जे ओरिजिनल नंबर प्लेट छे एने काढ़ी अने आ नंबर प्लेट वापरवामां आवेली होय छे। जे ओरिजिनल नंबर प्लेट एना ओनर एनु नाम अने एड्रेस आपणे मळे छे ए जे नंबर छे ए महाराष्ट्रना MH05EQ7424 आ नंबर ओरिजिनल नंबर हो। आम कार छे ए बॉम्बे पार्सिंग हो पगेरू छे बॉम्बे सुधी जतू हो पीएसआई डीएम राठौड़ एमनी टीम ने बॉम्बे तपास माटे मोकलवामां आवे छे। त्यारे बॉम्बे जता खबर पड़े छे के आ जे चोरी करनार आवनार जे ईसम छे ए ईसम छे जेम्स उर्फे सैम अल्मोड़ा। आ व्यक्ति बॉम्बेनो खूब मोटो रोबर छे अने दरेक वक्ते એ જ્યારે પોતે કોઈપણ ગુનાને અંજામ આપે છે ત્યારે ફાયર આર્મ્સનો ઉપયોગ કરે છે। એમને 2 વાર પોલીસ ઉપર ફાયરિંગ પણ કરી ચૂકેલ છે, તેમજ ઇન્કમટેક્સ ઓફિસર બની અને કર્ણાટકની અંદર એમણે મોટી લૂંટ પણ કરેલ હતી। જ્યારે પોલીસ એને પકડે છે ત્યારે અચૂક પોલીસ ઉપર ફાયરિંગ કરે છે। આવી એક હકીકત મળતા તાત્કાલિક એક બીજી ટીમને બોમ્બે એના વર્કઆઉટમાં મોકલી આપવામાં આવે છે। પીએસઆઈ ડોડિયા અને એમની ટીમ તથા પીએસએ ડીએમ રાઠોડ એમની ટીમ આ બંને દ્વારા જોગેશ્વરી ખાતેથી આ જેમ્સ અલ્મેડાને પકડી પાડવામાં આવેલ છે। જેમ્સ અલ્મેડાને સુરત લાવી એનું ઇન્ટ્રોગેશન કરતા એ ખરેખર ખૂબ મોટો રોબર્સ છે। એ 2004ની અંદર જગદીશ ડાયા સાથે મળી અને એક સોનીનું મર્ડર કરેલું, એમાં એને ફાયર આર્મ્સનો ઉપયોગ કરેલો। ત્યારબાદ 2005ની અંદર પોલીસ એને વાહન ચેકિંગમાં જ્યારે ઊભા રાખીને પકડતી હતી ત્યારે સીધું પોલીસ ઉપર ફાયરિંગ કરેલું। આ જ રીતે એને લોખંડવાલા કોમ્પ્લેક્સ કે લોખંડવાલા એરિયાની અંદર જ્યારે એ ગુનાને અંજામ આપીને ભાગતા હોય છે ત્યારે પોલીસને જાણ થાય છે અને એને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે ત્યારે પોલીસ અને આ જેમ્સ અલ્મોડા વચ્ચે સામસામા ફાયરિંગ થાય છે। એની અંદર જેમ્સ અલ્મોડાને ફેફસાના ભાગે 2 ગોળી વાગી જતા ત્યાંથી ભાગી જાય છે। ત્યારબાદ એ હોસ્પિટલાઇઝ થાય છે અને હોસ્પિટલાઇઝ થતાં એની ધરપકડ કરવામાં આવે છે। સન 2012ની અંદર એ વિશાખાપટ્ટનમ ખાતે પણ પિસ્ટલનો ઉપયોગ કરી ફાયરિંગ કરી 2 કિલો સોનાની લૂંટ કરે છે। આ જ રીતે 2015ની અંદર કર્ણાટક રાજ્યમાં ઇન્કમટેક્સ ઓફિસર બની અને એક બંગલામાં ઘૂસી જાય છે, ત્યાં 35 લાખ ઉપરની સોના ચાંદીની લૂંટ કરે છે। આ ગુનો જે અનડિટેક હતો એ અત્યારે આપણે ડિટેક કરવામાં આવેલ છે। એવી જ રીતે 2015ની અંદર આના ઉપર મહારાષ્ટ્ર પોલીસે મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને મકોકા હેઠળ કાર્યવાહી કરતા એને 2019માં શરતી જામીન મળેલા હતા। આ જે શરતી જામીન મળેલા હતા એટલે એ દરમિયાન એની સાથે જેલમાં એક મોઇતીન કામરાન શેખ આ પણ જેલમાં હોય છે અને બંને વચ્ચે મિત્રતા થઈ જતા બંને બહાર આવી અને મુંબઈ અને એના આસપાસના એરિયામાં ચોરી નહીં કરવી કે લૂંટફાટ નહીં કરવી પણ અન્ય જગ્યાએ સ્થળ બદલી અને પોતાને ગુનાને અંજામ આપવાનો આ લોકો પ્લાન બનાવે છે અને એ પ્લાનના ભાગરૂપે પોતાની અલ્ટો કાર છે એને નંબર પ્લેટ ચેન્જ કરી અને સુરત બાજુ એ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપે છે। સુરતની અંદર
એ લોકો યોગેશ્વર પાર્ક, શિલાલેખ રેસિડેન્સી તેમજ નવસારીની અંદર એ લોકોએ ઓર્નેટ એપાર્ટમેન્ટની અંદર તાળા તોડે છે અને ત્યાંથી સોના ચાંદીના દાગીના તેમજ $500 અમેરિકન ડોલર એમ કરીને 15 લાખ ઉપરની હાઉસ બ્રેકિંગ કરે છે. આજે આનો ગુનાહિત ઇતિહાસ છે એ જોતા એ ખૂબ જ ગંભીર અને મોટો રોબર છે. એને પકડવા માટે પોલીસે ખાસી એવી જહેમત ઉઠાવી છે. હાલ એને અટક કરવામાં આવી છે અને બીજા ગુનાઓ પણ નીકળવાની શક્યતા છે. આ જે વ્યક્તિ છે એ ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર, એમાં મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, ગોવા છે, કર્ણાટક છે, કેરળ છે, દરેક જગ્યાએ એને ફાયર આર્મ્સનો ઉપયોગ કરેલ છે. તો આંતરરાજ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવે છે. આની અંદર એની સાથેનો જે બીજો એક વ્યક્તિ છે મોઇનુદ્દીન શેખ, એ સુરત અવારનવાર આવતો હતો અને સુરતથી પરિચય હતો. બીજું એનું કારણ એ હતું કે સુરત એને મહારાષ્ટ્રમાં મકોકા હેઠળ એની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમાં શરતી જામીન મળેલ હતા. હવે જો ફરીવાર એ મુંબઈની અંદર કે આસપાસ કોઈ ગુનો કરે તો એના શરતી જામીન કેન્સલ થાય એમ એવી પરિસ્થિતિની અંદર પોતાનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્રથી એને સુરત બાજુ એટલે કે ગુજરાત બાજુ શિફ્ટ કરેલ હતું, પરંતુ એ એક બે ગુનાને અંજામ આપે એ દરમિયાન જે પકડાઈ ચૂકેલ છે. હાલની અંદર એની પાસેથી 4,000 રૂપિયા કેશ મળ્યા છે તેમજ એને જે ગુનાને અંજામ આપતી વખતે જે અલ્ટો કારનો યુઝ કર્યો હતો એ અલ્ટો કાર પણ પોલીસે ડિટેન કરી છે અને મુદ્દામાલ તરીકે કબજે કરી છે.